સરસ બાળકો, ગુજરાતીમાં આજે આપણે કરીશું પેજ નંબર 80. તો ચલો, જેમનું કામ તમને ન લાગે એના ઉપર તમારે લીટી કરવાની છે. ચલો દાદાજી, તો કે મંદિરે જવું કે રસોઈ કરવી? તો દાદાજી છે એ મંદિરે જાય છે, રસોઈ કરતા નથી. તો રસોઈ કરવી એના ઉપર આડો લીટો. પછી દાદીમાં, તો કે ફૂલ વીણવા અને કપડાં ધોવા. તો ચલો દાદીમાં ફૂલ વીણે છે તો કપડાં ઉપર લીટો કરજો. પછી છે પપ્પા, તો કે નોકરી કરી પૈસા કમાવા અને રસોઈ બનાવી. તો પપ્પા રસોઈ બનાવતા નથી, તે પૈસા કમાય છે. તો રસોઈ બનાવી ઉપર લીટો કરજો. પછી મમ્મી, તો કે કોલેજ ભણવા જવું કે બાળકોનું ધ્યાન રાખવું? તો મમ્મી છે એ બાળકોનું ધ્યાન રાખે છે, તો કોલેજ ભણવા જવું એના ઉપર લીટો કરજો. પછી મોટી બહેન, તો કે ભાઈને અભ્યાસમાં મદદ કરવી કે નોકરી કરવા જવું? તો નોકરી કરવા જવા ઉપર ચેકો મારજો, એ અભ્યાસમાં મદદ કરે છે. પછી ભાઈ, તો કે કપડાં વાસણ ધોવા કે ફૂલછોડને પાણી પાવું? તો કે ફૂલછોડને પાણી પાવું, કપડાં વાસણ ધોવા ઉપર લીટો કરજો. ચલો ત્યાર પછી છે બાળકો, પોતું કરવા માટે શું શું કરવું પડે. તો હવે તમે પોતું ઘરે, તમે બાળકો છો એટલે તમે ના કર્યું હોય, જ્યારે મોટી બેન હોય આપણે એ કરતી હોય છે, મમ્મી કરતા હોય છે. તો પોતું કરવા માટે શું કરવાનું છે? સૌથી પહેલાં તો એક સરસ મજાની ડોલ છે, એમાં પાણી ભરવાનું. પછી પાણી ભરી અને સરસ તે એમાં કોઈ ફિનાઇલ તમે ઉપયોગ કરતા હોય તો નાખવાની. પછી સરસ સુતરાવ એવું કપડું હોય તો એ સુતરાવ કપડું લેવાનું. પછી સુતરાવ કપડું પાણીમાં બોળી અને સરસથી નીચોવી નાખીશ. પછી સરસ રીતે સુતરાવ કાપડનું પોતું કરવાનું. તો આ રીતે પોતું કરવું. પછી છે બાળકો કપડાં ધોવા, તો એમાં શું કરવું પડે તમારે તમારા મમ્મીને પૂછવાનું છે. ચલો હું તમને કહું છું કે કપડાં ધોવા તો સૌથી પહેલાં શું કરવાનું. જો સૌથી પહેલાં તો જે ખરાબ મેલવાળા કપડાં હોય એને પાવડરવાળા પાણીમાં પલાળી દેવાના, પાણીમાં પલાળી દેવાના સરસ રીતે. પછી થોડી સમય રાખી મૂકવાના, તો બધો જ મેલ નીકળી જાય છે. પછી જે મેલ ભેગો થયો હોય છે એને સાબુ દેવાનો પહેલાં તો. પછી સાબુથી બધા જ કપડાંને કાઢી નાખવાનો મેલ, બધા જ કપડાંને કાઢી અને પછી સરસ રીતે ધોઈ અને મચમચાવી એકદમ, અને પછી બ્રશ દઈ અને પાણીમાં નીચોડી નાખવાના. નીચોડી અને પછી કપડાંને બે વખત પાણી, બીજા પાણીથી સાફ કરવાના, સરસ રીતે તાળવી નીચવી અને એક સમય દોરી ઉપર નાખી દેવાની, જેથી કપડાં સરસ રીતે ધોવાઈ જશે. પછી છે બાળકો રોટલી બનાવી. ચલો મમ્મી રોટલી કેવી રીતે બનાવે છે તમે જોઈ છે, જોઈ છે કોઈએ? તો હું તમને કહું છું. ચલો સૌથી પહેલાં શું કરવાનું છે, લોટ હોય છે રોટલીનો એક સરસ મજાના વાસણમાં ચાળી લેવાનો છે. પછી લોટ હોય એને અંદર શું નાખવાનું છે આપણે, તેલ એટલે કે મોણ દેવાનું છે. શું કરવાનું છે, મોણ આપી અને સરસ રીતે લોટ બાંધવાનો છે. પછી લોટ બાંધી અને સરસ એને કૂણવી નાખવાનો. પછી કૂણવી અને એના ગોલા કરવાના, ગોલા વણી અને સરસ ગોલા ગોલા કરી. પછી ગોલા થઈ જાય બધા, પછી સરસ રીતે લોટમાં બોળી અને ગોળ ગોળ રોટલી બનાવવાની. પછી રોટલી બનાવીને પછી રોટલી છે એ તવી ઉપર શેકવાની છે, ગરમ તવી મૂકી દેવાની. પછી ગરમ તવી કરી અને એના ઉપર રોટલી શેકવાની. પછી રોટલી બંને બાજુ સરસ રીતે શેકાઈ જાય, સરસ મજાનું ઘી લગાવી અને પછી રોટલી ખાવા માટે તૈયાર થાય છે. પછી સામેના પૈસ ઉપર જોવું બાળકો, ચકલીની સવાર. સવાર પડી ચક ચક ચકલી જાગી, તેણે ગીત ગાયું ચી ચી ચી. તો બાજુની ડાળેથી ચમચમ ચકલીએ બૂમ પાડી, ગુડ મોર્નિંગ ચક ચક. તો ચક ચક બોલે છે વેરી ગુડ મોર્નિંગ. તો ચમચમ કહે છે શું કરીશ તું આજે, એ પૂછે છે. તો ચક ચક કહે બસ મજા મજા, આજે હું નિશાળમાં જઈશ અને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ ચી ચી ચી. તો ચમચમ કહે તો હું પણ આવીશ. ચલો આ છે એ બાળકો સરસ રીતે અહીંયા તમારા ફકરો જોઈને લખવાનો છે સારા અક્ષરે. ચલો આજે આપણે આટલું કરીશું, બાય બાય.